विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आपणे प्रकरण नंबर 9 जैवअणुओ बायोमोलेक्युल्स शू छे एनी चर्चा चालू करी छे। अगाउ मोटा मोटा जे कई सरस मजाना प्रश्नो हता एनी शरूआत पण आपणे करी अने एने टॉपिकने पूरा पण करी, जेम के लेक्चर आपणे एमिनो एसिड भण्या छे, प्रोटीन भण्या छे, લિપિડ એટલે શું એની સમજૂતી આપી, એના પછી પ્રોટીનની રચના શું છે, બૃહદણુઓ શું છે। ટૂંકમાં વિદ્યાર્થીઓ તમને ખ્યાલ છે કે જૈવણુઓ એક બાયોકેમિસ્ટ્રીનો એક ભાગ કહેવાય, એટલે આ ચેપ્ટર તમે નીચના પોઈન્ટ ઓફ વ્યૂથી હાલ તમે આજ ચેપ્ટર 11મા ધોરણમાં ભણો છો, પણ આજ ચેપ્ટર અને આજ કોન્સેપ્ટ થોડુંક બ્રોડ આવશે એ તમે 12મા ધોરણની અંદર ભણશો કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર। એટલે કેમિસ્ટ્રી અને બાયોલોજી એમ બંને જગ્યાએ આ એક જ ચેપ્ટર એક સરખું, થોડુંક જુદાપણું, ત્યાં કેમિસ્ટ્રીનો બેઝ વધારે હોય, અહીં બાયોલોજીનો બેઝ વધારે હોય। એટલે આમ આ ચેપ્ટર તમારા માટે એક જ ચેપ્ટર તૈયાર કરવાથી બે જગ્યાએ બે વિષયોમાં તૈયાર થઈ જાય। તો મારો કહેવાનો મતલબ એવો છે કે આ ચેપ્ટર નીટના જે એસ્પિરન્ટ છે, નીટ અને એઇમ્સ માટેની જે લોકો તૈયારી કરે છે એમના માટે આ બહુ જ અગત્યનું ચેપ્ટર છે। આજના લેક્ચરમાં બેટા આપણે બરાબર છે નવા જૈવણુ શું છે એની આપણે ચર્ચા ચાલુ કરીશું। તો મેં એક જૈવણુનું નામ લખ્યું છે અને આપણે કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર છે, કાર્બોહાઈડ્રેટ્સ અથવા આને બીજા શબ્દોમાં જો આપણે બોલવું હોય તો આને આપણે કાર્બોદિત તરીકે પણ ઓળખીએ। તો વિદ્યાર્થી મિત્રો કાર્બોહાઈડ્રેટ્સ બોલો અથવા કાર્બોદિત બોલો તો પણ ચાલે। વિદ્યાર્થીઓ આપણે પાઠની શરૂઆત કરી ત્યારે સમજૂતી આપેલી છે કે કાર્બોહાઈડ્રેટ્સ કે કાર્બોદિત કે પછી લિપિડ કે પ્રોટીન કે એક્સ વાય ઝેડ જે કંઈ છે એ અણુઓ તમારે અભ્યાસ કરવો હોય, એનું જો એનાલિસિસ કરવું હોય, એનું જો પૃથ્થકરણ કરવું હોય તો તમારે શું કરવું પડે, તો આપણે પેલી પદ્ધતિ સમજાવેલી ખલદસ્તાવાળી। ખલદસ્તાની મદદથી તમે શું કરો કે ચોક્કસ જે ભાગ છે પ્રાણી પેશી કે વનસ્પતિ અંગનો ભાગ જે છે એને તમે શું કરો, તો કે સર પિસ્ટલની અંદર એને વાટી લઈએ અને પછી કોટન જે ક્લોથ છે, જીસ ક્લોથ છે એને ગાળી લઈએ અને પછી જે નિષ્કર્ષણ નીચે પ્રવાહી ભાગ મળે એની અંદર માઇક્રોમોલેક્યુલ્સ હોય, સૂક્ષ્મ જીવાણુ હોય કે જેમનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય, અને બીજા કે જેમની ઉપર લુગ્નીના સ્વરૂપમાં જે રહી જાય છે એસિડ અદ્રાવ્ય ભાગ છે એની અંદર આપણને મેક્રોમોલેક્યુલ્સ મળે છે, એટલે કે બૃહદ જૈવ અણુ આપણને એમાં પ્રાપ્ત થાય છે। આ બૃહદ જૈવ અણુઓનું જો એનાલિસિસ કરવામાં આવે તો આપણને આવા પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે, ન્યુક્લિક એસિડ છે, આવા આપણને બહુ મોટા અણુઓ આપણને એમાંથી મળે છે। આપણે એની રચનાનો અભ્યાસ કરી શકીએ કે જે 1000 ડાલ્ટન કરતા પણ વધારે અણુભાર ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે એની જ ચર્ચા કરીશું, કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોદિત શું છે, તો શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય, બેને તમે છૂટા પાડો બેટા એટલે તમારું કામ બહુ ઈઝી થઈ જાય। કાર્બન અને હાઇડ્રોજ અને બરાબર છે વોટર, તો આ બંનેનું મિશ્રણ બરાબર છે, કાર્બો એટલે કે કાર્બન અને હાઇડ્રેટ્સ બરાબર, તો આને તમે આ રીતે લખી શકો, હાઇડ્રેટ્સ એટલે પાણી, વોટર, ઓકે। તો પહેલા કાર્બોહાઇડ્રેટ્સ જે છે એને હાઇડ્રેટ્સ ઓફ કાર્બન તરીકે ઓળખવામાં આવતા હતા, પણ પછી થોડોક સુધારો વધારો કરી અને હાલ એની જે રચના છે એની રચના એ મુખ્યત્વે બરાબર જેને આપણે હવે કાર્બોહાઇડ્રેટ્સ કે પછી કાર્બોદિત તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો કાર્બોદિત જે છે એને ભણતા પહેલા, કાર્બોદિત કાર્બોહાઇડ્રેટ્સ એ જટિલ અણુ બની જાય, પણ એને ભણતા પહેલા આપણે કેટલાક એના જે સબ યુનિટ્સ છે એના જે કેટલાક એકમો જે છે એ એકમોનો આપણે શું કરીશું, તો કે સાહેબ અભ્યાસ કરીશું। કાર્બોહાઇડ્રેટ્સ અથવા તો કાર્બોદિતની ખાસિયત એ છે જે ચોપડીમાં નથી આપેલું એવું હું બહુ પહેલાં ભણાવીશ, બહુ બધું ભણાવીશ અને પછી ચોપડીનો ટોપિક ભણાવીશ, કારણ કે ચોપડીનો ટોપિક ભણવા જશો સીધું મેળ નહીં પડે, પહેલાં તમારે આ જ ભણવું પડે। તો કાર્બોહાઇડ્રેટ્સ બરાબર છે એની જો રચનાનો આપણે અભ્યાસ કરીએ તો કે સાહેબ કાર્બોદિત એવા સંયોજનો છે જેમ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એના બંધારણની અંદર આવેલા, મેં એ લખ્યું છે બરાબર, બે પરમાણુ હાઇડ્રોજનના છે, એક ઓક્સિજનનો છે અને એક કાર્બનનો છે। તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એના બંધારણની અંદર આવેલા હોય અને કાર્બોદિતની ખાસિયત એ છે કે સાહેબ કાર્બન મુખ્ય પરમાણુ જ છે, કાર્બન કે જેની સંયોજકતા પણ ચાર જ છે બરાબર, પણ આ કાર્બનની સાથે હાઇડ્રોજન અને ઓક્સિજન પણ જોડાયેલા હોય, પણ કાર્બન કાર્બોદિતના બંધારણમાં કાર્બનની સાથે હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ હંમેશા લગભગ આવું હોય, બે પરમાણુ હાઇડ્રોજનના હોય એની સામે એક પરમાણુ કોનો હોય, તો કે સાહેબ એક પરમાણુ
બટ ઓક્સિજન નો હોય. મોટા ભાગના બધા જે કાર્બોદિત છે એમાં આવું જ હોય, એક્સેપ્શનલ કેટલાક કાર્બોદિતમાં આવું ના પણ હોય. એટલા માટે આપણે જો કાર્બોદિતનું એક રાસાયણિક સૂત્ર બનાવવું હોય, જો એનું અણુસૂત્ર બનાવવું હોય, તો આપણે અહીંયા આવું લખી શકીએ કે સી એન બરોબર છે અને કૌંસમાં એચ ટુ ઓ અને કૌંસની બહાર એન. જો આનું તમે સિમ્પ્લિફિકેશન કરો તો સી એન એચ ટુ એન અને ઓ એન બને. તો આ શું બની ગયું? તો કે સાહેબ કાર્બોદિતનું શું બની ગયું? અણુસૂત્ર બની ગયું. પણ મેં તમને શું કહ્યું કે સાહેબ બધા જ કાર્બોદિત આ પ્રકારના હોતા નથી, મોટા ભાગના જ આ પ્રકારના હોય છે. જ્યારે બધા ના હોય, બધા જ આ પ્રકારના અને કેટલાક ના હોય ત્યારે છે ને એના અણુસૂત્રમાં શું કરવામાં આવે કે સાહેબ ફેરફાર કરવામાં આવે. એટલે અહીં આપણે શું કરીએ છીએ? તો કે સાહેબ સી એન સી એન કૌંસમાં એચ ટુ ઓ અને બરોબર છે કૌંસની બહાર એન લખીએ, જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ એમ પણ હોઈ શકે, બરોબર છે, અથવા ન પણ હોય આવું આપણે લખી શકીએ છીએ. એન બરાબર એમ હોય પણ ખરા અને એમ બરાબર એન ન પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તો તમને પેલા કાર્બોદિતનું મેં અણુસૂત્ર આપ્યું અને આના ઉપરથી તમને એ ખબર પડે કે સાહેબ કાર્બોદિતના બંધારણમાં કાર્બન પરમાણુ છે, જ્યાં એન શું સૂચવે છે? તો કે એન એ નંબર ઓફ કાર્બન સૂચવે છે. શું સૂચવે છે બેટા? તો એન એ શું છે? તો કે સાહેબ એન એ નંબર ઓફ કાર્બન છે, કાર્બન પરમાણુની સંખ્યાનું સૂચન કરે છે એવું આપણે કહી શકીએ. અને એના બંધારણમાં બે પરમાણુ હાઇડ્રોજનના હોય એની સામે દર વખતે એક પરમાણુ ઓક્સિજનનો હોય હોય ને હોય જ, પણ કેટલીક વખતે આવું ન પણ હોય. વિદ્યાર્થી મિત્રો, જો કાર્બોદિતનો તમે અભ્યાસ કરો તો કાર્બોદિત એ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોઈ શકે છે. ત્રણ પ્રકારમાં કયા કયા હોઈ શકે? તો સાહેબ પહેલો પ્રકાર જે છે એને આપણે નામ આપીએ, તો કે સાહેબ એને આપણે શું કહીએ? તો કે સાહેબ એને મોનોસેકેરાઇડ્સ કહેવાય. કાર્બોદિતને જ બીજા શબ્દોમાં છે ને બેટા શર્કરાઓ પણ કહે છે. શર્કરા ઇટ મીન્સ સેકેરાઇડ, બરોબર છે, સુગર પણ કહેવાય. પછી બીજો પ્રકાર જે છે એને આપણે શું નામ આપીએ? તો કે સાહેબ ડાયસેકેરાઇડ અથવા ઓલિગોસેકેરાઇડ, બરોબર. અને ત્રીજો પ્રકાર જે છે એ ત્રીજા પ્રકારને બોર્ડ ઉપર મેં નામ લખ્યું, તો આને કહેવાય પોલીસેકેરાઇડ. તમને ખબર પડે કે સાહેબ સેકેરાઇડ એટલે શું? તો સાહેબ સેકેરાઇડ એટલે શર્કરા, સુગર. અને આગળ જે નામ લખ્યા છે તો એના ઉપરથી પણ તમને એ ખબર પડી જાય કે સાહેબ મોનો મોનો એટલે એક, ડાય એટલે બે અને પોલી એટલે નંબર ઓફ મોનો, બરોબર છે, નંબર ઓફ મોનોમર. તો આમ આપણે એવું કહી શકીએ કે સાહેબ આવા ત્રણ પ્રકારના શું હોઈ શકે? તો કે સાહેબ આવા ત્રણ પ્રકારના કાર્બોદિત હોઈ શકે છે. ઓકે, મોનોસેકેરાઇડ, તો કે સાહેબ એક જ શર્કરાનો અણુ, મોનો એટલે એક. ડાયસેકેરાઇડ, તો કે સાહેબ શર્કરાના બે અણુ એટલે ડાય કહેવાય. અને પોલીસેકેરાઇડ, તો સાહેબ ઘણા બધા, બરોબર, મોનોસેકેરાઇડના એકમો એકબીજા સાથે જોડાય અને એક લાંબી ચેઇન બની જાય, લાંબી શૃંખલા બની જાય. તો આ જે લાંબી શૃંખલા છે એને પોલીસેકેરાઇડ તરીકે ઓળખ. તો બેટા પહેલા તો તમને આ ત્રણ પ્રકાર શું છે એ નામ તમને ખબર પડી ગઈ. હવે થોડુંક આપણે ઝડપથી આ ત્રણેય પ્રકાર જે છે એ ત્રણેય પ્રકારનું થોડુંક ડિટેલ જોઈ લઈએ, એટલે આપણને પોલીસેકેરાઇડ ભણતા ખબર પડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા મેં સમજૂતી આપી, તો કે સાહેબ પહેલા શું લખ્યું? તો કે પહેલા મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એ એવું કહી શકાય કે સાહેબ કાર્બોદિતનું સૌથી સરળ સ્વરૂપ છે. કાર્બોદિતનું શું લખ્યું બેટા મેં? તો કે સાહેબ કાર્બોદિતનું સૌથી સરળમાં સરળ જો કોઈ સ્વરૂપ હોય તો એ શું છે? તો કે સાહેબ એને આપણે શું કહીએ? તો કે એને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે. તો પહેલી બાબત બહુ અગત્યની મેં લખી છે એટલે તમને બરોબર એ ખબર પડી જાય. બીજી બહુ અગત્યની બાબત એ છે કે કાર્બોદિતની ખાસિયત એ છે કે કાર્બોદિત, બરોબર, એ સ્વાદે કેવા હોય? તો કે સાહેબ કાર્બોદિત અથવા જે સુગર તરીકે ઓળખાય, શર્કરા તરીકે ઓળખાય, તો કે સાહેબ સ્વાદે ગળ્યા હોય. બીજી બહુ અગત્યની બાબત એ છે કે તેઓ કોષરસ પટલમાંથી કેવા છે? તો સાહેબ કોષરસ પટલમાંથી પ્રવેશ પામી શકે છે, એટલે કે તેઓ પ્રવેશશીલ છે. અને બીજું બહુ અગત્યનું એ કે સાહેબ તેઓ સરળ અણુ છે, એટલે તેમનું જળ વિભાજન થઈ શકતું નથી. તો આ પહેલા આપણે જે સમજૂતી આપી એ મોનોસેકેરાઇડના ગુણધર્મો છે. બહુ જ સરળ શર્કરા છે, સરળ શર્કરા છે, એટલા માટે અહીંયા આપણે એને શું કહીએ છીએ? તો સાહેબ એને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે. મોનોસેકેરાઇડ કે જેનું સૂત્ર પણ જો આપણે આપવું હોય તો કે સાહેબ મોનોસેકેરાઇડનું અણુસૂત્ર શું? તો કે સાહેબ CN કૌંસમાં એચ ટુ ઓ અને કૌંસની બહાર N, કે જે મોનોસેકેરાઇડનું શું થયું? તો કે સાહેબ મોનોસેકેરાઇડનું અણુસૂત્ર છે. કાર્બોદિતની ખાસિયત એ છે કે સાહેબ કાર્બોદિતની અંદર કોઈ પણ બે પ્રકારના, બરોબર છે, બેમાંથી કોઈ પણ એક પ્રકારના મુક્ત સમૂહ આવેલા હોય. શું આવેલા હોય બેટા? તો કે સાહેબ એની અંદર છે ને મુક્ત સમૂહ આવેલા હોય.
મુક્ત સમૂહ તરીકે કાં તો એની પાસે બરાબર CHO CHO એટલે શું કહીએ તો મતલબ CHO એટલે કેમિસ્ટ્રીમાં તમે લોકો ભણો છો આને આલ્ડિહાઇડ સમૂહ કહેવાય અને એ જ રીતે બરાબર મુક્ત સમૂહ તરીકે શું આવેલું હોય તો સાહેબ C ડબલ બોન્ડ O આવેલું હોય C ડબલ બોન્ડ O એટલે આપણને એ પણ ખબર છે કે સાહેબ આને કીટોન સમૂહ કહેવાય તો આ કાર્બોદિતની ખાસિયત છે ફરી બોલું કે સાહેબ કાર્બોદિતની ખાસિયત એ છે કે કાર્બોદિતની અંદર જે મોનોસેકેરાઇડ્સ છે એ મોનોસેકેરાઇડ્સની અંદર બેમાંથી કોઈ એક અથવા તો બધા જ કાર્બોદિતની અંદર બેમાંથી કોઈ એક આ મુક્ત સમૂહ તરીકે બેમાંથી કોઈ એક હોય જ બરોબર છે કાં તો મુક્ત સમૂહ તરીકે CHO હોય CHO એટલે શું બેટા તો સાહેબ આલ્ડિહાઇડ સમૂહ હોય અને કાં તો મુક્ત સમૂહ તરીકે શું હોય તો કે સાહેબ કાં તો મુક્ત સમૂહ તરીકે એની પાસે હાઇડ્રોજન અને કીટોન સમૂહ આવેલો હોય ટૂંકમાં આને આધારે આપણે હવે શું કરીએ તો કે સાહેબ જ્યારે કાર્બોદિતનું આપણે વર્ગીકરણ કરીએ છીએ કાર્બોદિતનું જ્યારે આપણે નોમેન્ક્લેચર કરીએ નામકરણ કરીએ ત્યારે હંમેશા કાર્બોદિતની ખાસિયત એ છે કે એની પાછળ ઓસ પ્રત્યય લગાડવામાં આવે કયો પ્રત્યય લગાડીશું બેટા તો કે સાહેબ એની પાછળ ઓસ પ્રત્યય લગાડી અને એનું આપણે શું કરીએ છીએ તો કે સાહેબ એનું આપણે નામકરણ કરીએ છીએ ઓસ પ્રત્યય લગાડી અને પછી આપણે એનું નામકરણ કરીએ એટલે કાર્બોદિત જે છે એનું નામકરણ આ પ્રકારે થાય જો આલ્ડિહાઇડ સમૂહ એમાં આવેલો હોય તો હવે આ પ્રકારના કાર્બોદિત અથવા તો આ પ્રકારની શર્કરાને હવે આપણે શું કહીશું તો કે સાહેબ આને હાઇડ્રોજ શર્કરા તરીકે ઓળખવામાં આવે જો કીટોન સમૂહ એની અંદર આવેલો હોય તો હવે તમે આ પ્રકારની શર્કરાને શું કહો છો તો કે સાહેબ આ પ્રકારની શર્કરાને આપણે કીટો શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે તો બેટા મેં પહેલા તમને બે પ્રકારના જે કાર્બોદિત છે એ બે પ્રકારના કાર્બોદિતનું શું સમજાવ્યું તો સાહેબ બે પ્રકારના જે કાર્બોદિત છે એમના મુક્ત સમૂહને આધારે આપણે એનું વર્ગીકરણ મેં તમને સમજાવ્યું અને પછી એનું આ રીતે નામકરણ પણ કરી શકાય હવે નામકરણની બહુ અગત્યની ખાસિયત એ છે કે કાર્બોદિતનું સૂત્ર શું આપ્યું આપણે તો કે સાહેબ કાર્બોદિતનું જે સૂત્ર છે એમાં CnH2ON છે કૌંસની બહાર N છે મોનોસેકેરાઇડ જે છે એમાં જો તમારે એનું નામકરણ કરવું હોય તો નામકરણ માટે તમારે શું કહ્યું છે તો કે સાહેબ N એ બીજું કંઈ નહીં તો કે સાહેબ N બરાબર નંબર ઓફ કાર્બન્સ છે નંબર ઓફ કાર્બન્સ છે બરાબર કાર્બન પરમાણુની જે સંખ્યા છે એ કાર્બન પરમાણુની સંખ્યાને આધારે આપણે શું કરી શકીએ તો કે સાહેબ કાર્બન પરમાણુની જે સંખ્યા છે એ કાર્બન પરમાણુની સંખ્યાને આધારે આપણે એમનું શું કરી શકીએ તો કે સાહેબ આપણે એમનું વર્ગીકરણ કરી શકીએ છીએ ચલો બોર્ડ ઉપર જુઓ એટલે તમને આવડી જશે તો કે સાહેબ કાર્બનની સંખ્યા N N બરાબર જો તમે N બરાબર 3 લો તો હવે આની અંદર તમે 3 મૂકી દો બરાબર તો આનું સૂત્ર શું થાય તો N બરાબર 3 લો સૂત્ર શું છે આપણી પાસે તો કે સાહેબ CN કૌંસમાં H2O અને કૌંસની બહાર N ચલો તમે N બરાબર શું મૂક્યો તો કે સાહેબ 3 મૂક્યો તો હવે શું બની જશે તો કે સાહેબ C3 પછી H2 3 2 6 અને O3 એટલે કે C3H6O3 તો 3 એ આપણે કેમિસ્ટ્રીમાં આવું બોલે ટ્રાય અને પાછળ શું લગાડવાનું કીધું તો કે સાહેબ પ્રત્યય લગાડવાનું કીધું બરાબર પ્રત્યય તો સાહેબ પોસ તો આનું નામકરણ શું થઈ જાય તો કે સાહેબ આનું નામકરણ ટ્રાયોસ થઈ જાય બરાબર પણ જો ટ્રાયોસના બંધારણમાં આલ્ડિહાઇડ સમૂહ આવેલો હોય તો હવે એને આપણે શું કહીએ તો કે સાહેબ એને આલ્ડો ટ્રાયોસ કહેવાય જો ટ્રાયોસના બંધારણમાં કીટોન સમૂહ આવેલો હોય તો હવે એને આપણે શું કહીએ તો કે એને આપણે કીટો ટ્રાયોસ તરીકે ઓળખીએ વિદ્યાર્થીઓ ફરી એક વખત ધ્યાનથી જુઓ મેં તમને શું શીખવાડ્યું તો કે સાહેબ મોનોસેકેરાઇડ્સ જે છે એ મોનોસેકેરાઇડ્સનું નામકરણ વર્ગીકરણ મુખ્યત્વે આપણે અહીંયા કાર્બન પરમાણુની સંખ્યા કાર્બન પરમાણુની સંખ્યા એના બંધારણમાં કેટલી છે એને આધારે આપણે એનું વર્ગીકરણ કે નામકરણ કરી શકીએ બરાબર જો તમે N બરાબર 3 લઈ શકો તો સૂત્ર શું બની જાય તો સાહેબ C3H6O3 મોટે ભાગે મોનોસેકેરાઇડ્સની ખાસિયત એ છે કે મોનોસેકેરાઇડ્સની અંદર બરાબર કાર્બન પરમાણુની સંખ્યા 3 થી ચાલુ કરી અને 9 સુધીની હોઈ શકે 3 થી શરૂ કરી અને કેટલા સુધી હોય તો કે સાહેબ 3 થી શરૂ કરી અને 9 સુધી હોય એટલે સૂત્ર શું બની ગયું તો કે સાહેબ C3H6O3 એટલે કહેવાય શું 3 એટલે ટ્રાય ટ્રાય એટલે બરાબર અને પાછળ ઓસ પ્રત્યય તો હવે આપણે એને શું કહીએ તો સાહેબ ટ્રાયોસ પણ ટ્રાયોસ કયા પ્રકારની છે તો જો એના બંધારણમાં ટ્રાયોસના બંધારણમાં જો આલ્ડિહાઇડ સમૂહ હોય તો હવે એ ટ્રાયોસ શું કહેવાય તો સાહેબ આલ્ડો ટ્રાયોસ કહેવાય જો એના બંધારણમાં કીટોન સમૂહ હોય તો એ ટ્રાયોસ શું કહેવાય તો સાહેબ કીટો ટ્રાયોસ કહેવાય તો વિદ્યાર્થીઓ
જો n બરાબર 6 હોય તો હવે એનું નામકરણ કરવું હોય તો કે સાહેબ n બરાબર 6 તો એને આપણે શું કહીએ તો કે સાહેબ એને હેક્ઝા એટલે હેક્ઝોસ કહેવાય n બરાબર 7 તો આપણે એને હેપ્ટા તો એને આપણે શું કહીએ તો કે સાહેબ એને હેપ્ટોસ કહેવાય n બરાબર 8 લો તો ઓક્ટા તો n બરાબર 8 તો ઓક્ટા તો પાછળ ઓસ લગાડો એટલે ઓક્ટોસ સોરી હવે જો n બરાબર તમે શું લો છો તો કે સાહેબ n બરાબર જો આપણે 9 લઈ લઈએ તો એ શું થઈ જાય તો કે સાહેબ નેનોસ થઈ જાય બધું વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે અહીં આપણે એનું વર્ગીકરણ આ રીતે કરી શકીએ વિદ્યાર્થી મિત્રો તો મેં પહેલા તમને એક સરસ મજાની આની સમજૂતી આપી કાર્બોદિત એ બીજું કંઈ નહીં બેટા પણ કાર્બોદિત માટે જો તમારે બીજું કંઈક બોલવું હોય તો કે સાહેબ કાર્બોદિત એ એક પ્રકારના શું છે તો કે સાહેબ કાર્બોદિત એ એક પ્રકારના શું છે તો કે સાહેબ પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ જ છે શું છે તો કાર્બોદિત માટે તમારે બીજું એક નામ આપવું હોય તો તમે આવું કહી શકો છો કે સાહેબ કાર્બોદિત એ એક પ્રકારના શું લખ્યા બેટા મેં તો કે સાહેબ કાર્બોદિત એ એક પ્રકારના શું છે તો કે સાહેબ તેઓ પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ જ છે કારણ કે એના બંધારણની અંદર એક કરતા વધુ OH સમૂહ આવેલા હોય પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે શું તો કે સાહેબ એના બંધારણમાં આલ્કોહોલ તો કે સાહેબ આ OH સમૂહ પણ પોલી એટલે શું તો કે સાહેબ વધારે બરાબર એટલે એના બંધારણમાં એક કરતા વધુ શું આવેલા હોય તો કે સાહેબ એક કરતા વધુ પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ આવેલા હોય તો આ કાર્બોદિત એ બીજું કંઈ નહીં પરંતુ શું છે તો કે સાહેબ એ એક પ્રકારના પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ છે હું એકાદ બે સૂત્રો તમારા માટે અહીંયા દોરી બતાવું એટલે તમને થોડોક આઈડિયા આવશે કે સાહેબ શું કહેવા માંગે છે ચલો અહીંયા આપણે શું કહ્યું તો કે સાહેબ એન બરાબર 3 લઈએ એન બરાબર 3 લો તો હવે મોનોસેકેરાઇડનો પ્રકાર શું થયો તો કે સાહેબ મોનોસેકેરાઇડનો પ્રકાર થયો ટ્રાયોસ બરોબર છે અને એનું સૂત્ર શું થયું તો કે સાહેબ એનું અણુસૂત્ર C3 સોરી એનું રાસાયણિક સૂત્ર શું થયું તો કે સાહેબ C3H6O3 બરોબર છે જો તમે આના બંધારણની અંદર આનું જો વર્ગીકરણ કરવા માંગો તો તમે આવું કહી શકો કે સાહેબ બે પ્રકારના ટ્રાયોઝ હોય એક જો એનામાં આલ્ડિહાઇડ સમૂહ આવેલો હોય તો આને આપણે શું કહીએ તો સાહેબ આને આલ્ડો ટ્રાયોઝ કહેવાય જો એના બંધારણમાં કીટોન સમૂહ આવેલો હોય કયો કીટોન સમૂહ તો હવે એને આપણે શું કહીએ તો કે સાહેબ એને કીટો ટ્રાયોઝ કહેવાય ચલો તો હવે આપણે સૂત્ર બનાવવાનું શરૂઆત કરી એક એનું સ્ટ્રક્ચર બનાવીએ એટલે તમને ખબર પડે કે સાહેબ ટ્રાયોઝ જે છે એ હંમેશા લિનિયર ફોર્મમાં હોય એનું રેખીય સ્વરૂપ જ હોય કયા સ્વરૂપ હોય રેખીય સ્વરૂપ ચલો એ જોતા જાઓ એટલે તમને સૂત્ર બનાવતા આવડી જશે ચલો કાર્બનની સંખ્યા કેટલી છે તો સાહેબ કાર્બનની સંખ્યા 3 છે તો આપણે સૌ પ્રથમ શું કરીએ તો સાહેબ કાર્બનને ઊભી હરોળમાં ગોઠવી દઈએ તો અહીંયા પણ આ કાર્બનને આપણે શું કર્યા છે તો સાહેબ કાર્બનને આપણે ઊભી હરોળમાં ગોઠવી દીધા છે રેડી ત્રણ કાર્બન ગોઠવાઈ ગયા આમાં પણ અને આમાં પણ ત્રણ કાર્બન ગોઠવાઈ ગયા રેડી આપણે શું કહ્યું તો કે સાહેબ આપણે પહેલા આલ્ડો ટ્રાયોઝ આલ્ડો એટલે તો કે સાહેબ આલ્ડિહાઇડ સમૂહ તો હંમેશા ધ્યાન રાખવાનું કે આ પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન અહીંયા પણ પહેલો બીજો અને ત્રીજો પહેલા કાર્બન ઉપર દર વખતે CHO આલ્ડિહાઇડ સમૂહ પહેલા કાર્બન ઉપર જ મૂકવો તમે કોઈ પણ આલ્ડો મોનોસેકેરાઇડ દોરતા હો બરોબર તો પહેલા કાર્બન ઉપર આલ્ડિહાઇડ સમૂહ જો તમે કીટોન દોરતા હો તો કીટોનની ખાસિયત એ છે કે કીટોન હંમેશા નંબર ઓફ 2 બરાબર સેકન્ડ નંબરના કાર્બન ઉપર ગોઠવાશે તો મેં તમને આ બીજો એક સ્ટેપ બતાવ્યો આ સ્ટેપ યાદ રાખજો અને તમને બરોબર છે યાદ રહી જશે નીટ માટે પણ આ જે બધા ટોપિક ચલાવું છું હું એ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જ અગત્યના છે બરોબર છે ચોપડીમાં ક્યાંય આવું છે નહીં તો પહેલા શું કહ્યું તો કે સાહેબ પહેલા કાર્બન ઉપર આલ્ડિહાઇડ સમૂહ હોય બરાબર જો તમે કીટો દોરો છો એક જ માં બે ના હોય આપણે પહેલા જ સમજાવ્યું બેમાંથી કોઈ એક જ હોય એટલે જો તમે કીટો સરખરા દોરો છો તો પછી એ બીજા કાર્બન ઉપર હોય અને બાકી વધેલા જે કાર્બન છે બરાબર છે અને એમાં પણ તમે બરોબર જુઓ તો સાહેબ છેડા બાકી વધ્યા છે છેડા ઉપર હંમેશા તમારે શું કરવાનું તો કે સાહેબ છેડા ઉપર હંમેશા CH2OH મૂકી દેવાના અહીંયા બે છેડા છે
CH2 OH બરાબર અહીંયા પણ CH2 OH અહીંયા કરે તો બરાબર કારણ કે પહેલા ઉપર તો એલ્ડિહાઇડ છે તો હવે તમે શું કરી નાખ્યું તો સાહેબ એક સૂત્ર દોરી નાખ્યું પણ તમે આલ્ડોટ્રાયોઝમાં બરોબર ધ્યાનથી જુઓ તો સાહેબ બે નંબરનો કાર્બન હજુ એની સંલગ્નતા પૂર્ણ થઈ નથી તો અહીંયા તમે શું કરો છો તો કે સાહેબ H અને OH આપણે મૂકી દઈએ શું મૂકી દઈએ તો કે સાહેબ H અને OH તો આ એક જે બન્યું તો આને આપણે આલ્ડોટ્રાયોઝ કહીએ અને આ જે બન્યું એને આપણે શું કહીએ તો કે સાહેબ એને કીટો ટ્રાયોઝ તરીકે ઓળખવામાં આવે ચલો આવડશે બહુ જ સહેલું છે તો આ આલ્ડોટ્રાયોઝ છે અને આ શું છે તો કે સાહેબ આ કીટો ટ્રાયોઝ છે રેડી કાર્બનની સંખ્યા ગણો તો 1 2 3 1 2 3 ચલો રેડી હાઇડ્રોજનની સંખ્યા ગણો તો 1 2 3 4 5 અને 6 1 2 3 3 ને 3 6 રેડી અને ઓક્સિજન ગણો તો 1 2 3 1 2 3 તો આ શું છે તો કે સાહેબ આ મોનોસેકેરાઇડ છે પણ કયા પ્રકારના તો કે સાહેબ ટ્રાયોઝ પ્રકારના મોનો આનું એક સરસ મજાનું ઉદાહરણ છે અને ગ્લિસરાઇડિહાઇડ કહેવાય અને આ જે છે એ ડાયહાઇડ્રોક્સી એસિટોન છે આ કેમિસ્ટ્રીમાં એનું નામકરણ છે હાઇડ્રોજન ના બદલે સુ આવી જાય તો હવે આનું નામ શું થઈ જાય તો કે સાહેબ આનું નામ શું થઈ જાય તો કે સાહેબ આનું નામ પાગલ પીજીએલ બની જાય પીજીએલ પાગલ બોલો અને ફોસ્ફોગ્લિસરાઇડિહાઇડ કહેવાય જેની પાસે એવો ગ્લિસરાઇડિહાઇડ કે જેની પાસે ફોસ્ફેટ સમૂહ છે અહીંયા પણ બેટા એવું જ છે કે હાઇડ્રોજન ના બદલે શું આવી જાય તો કે સાહેબ હાઇડ્રોજન ના બદલે અહીંયા ફોસ્ફરસ આવી જાય તો આને ડીએચએપી કહેવાય ડીએચએપી એટલે ડાયહાઇડ્રોક્સી ડાયહાઇડ્રોક્સી એક અને બે હાઇડ્રોક્સિલ સમૂહ એક અને બે એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ કહેવાય બરાબર આ કીટોન એટલે કે એસિટોન બરાબર અને પી એટલે ફોસ્ફેટ તો આ બંને શર્કરાઓ જે છે એ દિવાળી પછીના ચેપ્ટરોમાં આપણે ભણીશું કે આ બંને શર્કરાઓ બરાબર કેટલી અગત્યની છે આ બંને શર્કરાઓ એ ખાસ કરીને વનસ્પતિની અંદર ચાલતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રાણીઓ વનસ્પતિ બંનેમાં થતી જે શ્વસનની બહુ અગત્યની પ્રક્રિયા છે જેમાં દ્વારા એટીપીનું નિર્માણ થાય છે એમાં તેઓ અગત્યનો ભાગ ભજવે છે તો મેં તમને એક સરસ મજાની શર્કરા શીખવાડી શું નામ હતું બેટા એને ટ્રાયોઝ આપણા માટે અગત્યની જો શર્કરાઓ હોય તો આપણા સજીવ શરીરની અંદર બહુ અગત્યની જો શર્કરા છે એ મોટે ભાગે આવી 5 શર્કરા છે બરાબર છે એક છે ટ્રાયોઝ છે બીજી કઈ છે તો કે સાહેબ બીજી પેન્ટોઝ છે અને જેનું વારે ઘડીએ આપણને કામ છે એવી એક શર્કરા છે એને હવે આપણે શું નામ આપીએ તો કે સાહેબ એને શું કહીએ તો કે સાહેબ C6H12O6 બરોબર તો આને કહેવાય હેક્સોઝ બરોબર છે તો મોનોસેકેરાઇડના જે પ્રકાર છે એ મોનોસેકેરાઇડના પ્રકારની અંદર મેં તમને પહેલા એક વાત કરી કે મોનોસેકેરાઇડ એ મુખ્યત્વે બરાબર છે એમાં કાર્બન પરમાણુ એ 3 થી 9 સુધી હોઈ શકે છે પણ આપણા માટે જે અગત્યની શર્કરાઓ છે એ કઈ કઈ છે તો કે સાહેબ આપણા માટે અગત્યની ટ્રાયોઝ છે પેન્ટોઝ છે અને કઈ છે તો કે સાહેબ હેક્સોઝ છે હું થોડાક સૂત્રો બનાવીશ જેથી કરીને તમને સરળતા રહેશે બરાબર છે કારણ કે ચોપડીમાં આકૃતિઓ પણ આપેલી છે રચના પણ આપેલી છે અને પછી પોલિસેકેરાઇડ્સ પણ આપેલા છે તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણું કામ ઈઝી કરીએ ચલો રેડી તો હવે આપણે શું કરીએ તો સાહેબ ટ્રાયોઝ ના બદલે બરોબર છે ટ્રાયોઝ ના બદલે અહીંયા જોજો બધા આવડી જશે ટ્રાયોઝ ના બદલે હવે આપણે પેન્ટોઝ લઈએ તો કે પેન્ટોઝ નું સૂત્ર શું તો કે સાહેબ C5H10O5 બરોબર છે C5H10O5 ગુજરાતીમાં અહીંયા મેં લખ્યું તો આને પેન્ટોઝ કહેવાય તો ફરી પાછા પેન્ટોઝ તો ટ્રાયોઝની જેમ પેન્ટોઝના પણ આવા બે જ પ્રકાર હોય કેટલા પ્રકાર હોય કે સાહેબ બે પ્રકાર હોય બે પ્રકાર કયા કયા તો કે સાહેબ એક આલ્ડો પેન્ટોઝ છે અને બીજો કયો છે તો કે સાહેબ બીજો જે છે એને આપણે શું કહીએ તો બાજુમાં લખ્યું મેં એને કીટો પેન્ટોઝ તરીકે ઓળખીએ તો બે પ્રકાર થઈ ગયા હવે આલ્ડો પેન્ટોઝ છે ને બેટા એમાં પણ ફરી પાછા આવા આપણને બે ઉદાહરણો જોવા મળે છે કેટલા તો કે સાહેબ બે ઉદાહરણો જોવા મળે છે બે ઉદાહરણો કયા કયા છે તો બોર્ડ ઉપર બરોબર ધ્યાનથી જુઓ એક નામ મેં લખ્યું છે તો આને શું કહીએ આપણે તો કે સાહેબ આને રિબોસ કહેવાય અને આવી જ બીજું એક શર્કરા છે બીજું એક નામ છે આને આપણે શું કહીએ તો કે સાહેબ આને ડીઓક્સી રિબોસ કહેવાય ચલો મારી સાથે બોલો બધા પેન્ટોઝ કેટલા પ્રકારના તો કે સાહેબ પેન્ટોઝની અંદર આપણે બે ઉદાહરણ આપ્યા કયા પેન્ટોઝ તો કે સાહેબ આલ્ડો પેન્ટોઝ આલ્ડો પેન્ટોઝમાં બે ઉદાહરણ કયા કયા તો કે સાહેબ એક રિબોસ અને બીજો કયો તો કે સાહેબ ડીઓક્સી રિબોસ
અને રિબોપેન્ટોઝમાં બીજું એક ઉદાહરણ એ લખ્યું આપણે કીટોપેન્ટોઝ, અને કીટોપેન્ટોઝનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ બોર્ડ ઉપર લખું, તમારે પણ થોડુંક યાદ રાખવું. જે વિદ્યાર્થીઓ નીટને ફોકસ કરતા હોય બરોબર, એમના માટેનું જે સૂત્ર છે એ રિબ્યુલોઝ છે. કયું છે બેટા? તો કે સાહેબ એ રિબ્યુલોઝ છે. તો પહેલાં તો મેં અહીંયા તમને આવા બે પ્રકાર આલ્ડોપેન્ટોઝ અને કીટોપેન્ટોઝ આપે, આલ્ડોના બે ઉદાહરણ આપ્યા. તો કે સાહેબ એક રિબોઝ છે, બીજું કયું છે? કે સાહેબ ડીઓક્સિરિબોઝ છે. કીટો તો કે સાહેબ એનું ઉદાહરણ છે રિબ્યુલોઝ. ચલો રેડી આઈ સુધી. હવે તો કે સાહેબ હવે આપણી ફોર્મ્યુલા પ્રમાણે આપણે શું કરતા જઈએ? તો કે સાહેબ આપણે બરાબર એનું રાસાયણિક સૂત્ર બનાવતા જઈએ, એનું બંધારણીય સૂત્ર બનાવીએ. ચલો કેટલી સંખ્યા છે કાર્બનની? તો કે સાહેબ કાર્બનની સંખ્યા છે 5. તો પહેલું સ્ટેપ શું છે મારું? કે સાહેબ દરેકમાં બરાબર કાર્બનની સંખ્યા ઊભી હરોળમાં ગોઠવી દઈએ. અહીંયા પણ કાર્બનની સંખ્યા શું કરીએ? તો કે સાહેબ ઊભી હરોળમાં ગોઠવી દઈએ. ચલો રેડી. નંબર ઓફ કાર્બન કેટલા થઈ ગયા? તો સાહેબ 5 નંબર ઓફ કાર્બન છે. એ જ રીતે રિબ્યુલોઝ જે છે એની અંદર પણ હવે બરાબર છે, આને ભૂસી નાખું એટલે સમજવામાં મજા આવશે. તો આની અંદર પણ આપણે શું કરીએ? તો કે સાહેબ નંબર ઓફ કાર્બનને આ રીતે ગોઠવી દઈએ, 3, 4 અને આ 5. ચલો ક્લિયર? હા કે ના? તો એક મેં તમને સરસ મજાની શું આપી? તો સાહેબ એક સરસ મજાની સમજૂતી આપી. ચલો આવડી જશે બધાને. હવે શું કરો? તો કે સાહેબ રિબોઝ ડીઓક્સિરિબોઝ અને રિબ્યુલોઝ, રિબોઝ ડીઓક્સિરિબોઝ અને રિબ્યુલોઝ આ ત્રણના બંધારણીય સૂત્રો આપણે દોરી રહ્યા. ચલો પહેલા સ્ટેપમાં બધાએ શું કર્યું? તો કે સાહેબ કાર્બનને ઊભી હરોળમાં ગોઠવી દઈએ. બીજા સ્ટેપમાં બહુ અગત્યનું કામ શું કરીએ છે? તો કે સાહેબ બીજા સ્ટેપમાં બહુ અગત્યનું કામ, જ્યાં આલ્ડોપેન્ટોઝ છે ત્યાં તમે પહેલા કાર્બન ઉપર આલ્ડિહાઇડ સમૂહને મૂકી દો છો. તો આ આલ્ડિહાઇડ સમૂહ અને કીટોપેન્ટોઝ તો એમાં બીજા કાર્બન ઉપર કીટોન સમૂહ મૂકી દીધો. ચલો સમૂહ બેટા આપણને આવડવા જોઈએ. આખું ચેપ્ટર જ સમૂહોથી ભરેલો છે. અમીનો સમૂહ તો કે સાહેબ NH2 સમૂહ, કાર્બોક્સિલ સમૂહ તો COOH. બારમા ધોરણમાં કેટલાક છોકરાઓ આવી જાય અને બારમું પૂરું થવા આવે ને આપણે પૂછીએ કે કાર્બોક્સિલ સમૂહનું સૂત્ર બોલ. બરાબર છે, હું જો જીવવિજ્ઞાનનો સાહેબ થઈને કેમેસ્ટ્રી આટલું સરસ જાણતો હોઉં તો તમારા ભાગે પણ કેમેસ્ટ્રી તમારી ફરજ બને છે કે સાહેબ એને ડીપી આપણે સમજીએ. ઓકે, તો અહીંયા મેં તમને બીજા સ્ટેપમાં શું કરાવી આપ્યું? તો કે સાહેબ સમૂહ મૂક્યા. મારું ત્રીજું સ્ટેપ શું હતું? થોડી વાર પહેલાં આપણે ટ્રાયોસ દોર્યું જ છે. તો કે સાહેબ છેડાના કાર્બન ઉપર CH2 મૂકી દઈએ. આની પાસે એક જ છેડો છે નીચે CH2OH, આની પાસે પણ એક જ છેડો છે CH2OH, અને આની પાસે બે ફ્રી છેડા છે, એક છે ઉપર CH2OH અને બીજો છે નીચે CH2OH. ચલો રેડી? હા કે ના? તો મેં એક સરસ મજાની તમને સમજૂતી આપી. શું સમજૂતી આપી? તો કે સાહેબ ત્રણ સ્ટેપ પૂરા કરી રાખ્યા. હવે છેલ્લું સ્ટેપ આપણું શું છે? તો કે સાહેબ બાકી વધેલા બધા કાર્બન ઉપર શું કરીએ આપણે? તો કે સાહેબ બાકી વધેલા બધા કાર્બન ઉપર ડાબી બાજુ H અને જમણી બાજુએ OH મૂકી દઈએ, એટલે આપણું કામ ઈઝી થઈ જાય. રેડી? ચલો, તો ડાબી બાજુ H, જમણી બાજુ OH, ડાબી બાજુ H, જમણી બાજુ OH, H અને OH. ચલો આવડી ગયું, થઈ ગયું સરસ મજાનું. તો કે સાહેબ HOH એટલે રિબોઝ થઈ ગયું. બરાબર છે, અહીંયા પણ ડીઓક્સિરિબોઝ તો કે સાહેબ HOH અને અહીંયા પણ, અહીંયા પણ બાકી વધેલા કાર્બન ઉપર HOH અને HOH. તો બેટા એક મેં સરસ મજાના ત્રણ સૂત્રો તમને અહીંયા બનાવી આપ્યા. આ ત્રણે ત્રણ સૂત્રો તમે જુઓ તો કે સાહેબ પેન્ટોઝ શર્કરાઓ છે, જેમાં અનુક્રમે શું છે? તો કે સાહેબ અનુક્રમે એક રિબોઝ છે, બીજી ડીઓક્સિરિબોઝ છે અને ત્રીજું રિબ્યુલોઝ છે. બરોબર? બરોબર છે બેટા, તમે ધ્યાનથી જુઓ અને મારા આ ફોર્મ્યુલા પ્રમાણે તમે જો સૂત્ર બનાવશો તો ઓબ્વિયસલી તમે એવું કહી શકશો કે સાહેબ આ આપણને આવડે. ઓકે, પણ તમે આલ્ડોપેન્ટોઝને બરોબર ધ્યાનથી જુઓ. આપણે બે જુદા જુદા ઉદાહરણ આપેલા છે, એક રિબોઝ છે અને બીજું કયું છે? તો સાહેબ બીજું ડીઓક્સિરિબોઝ છે. એક રિબોઝ છે અને બીજું કયું છે? તો સાહેબ ડીઓક્સિરિબોઝ છે. બરોબર છે, તો બંનેનું તમને સ્ટ્રક્ચર કેવું લાગે? તો સાહેબ એક સરખું લાગે છે, કોઈ જગ્યાએ ક્યાંય તફાવત નથી, પણ નામ તો જુદા જુદા છે. નામ જુદા હોય તો પછી બંધારણીય સૂત્રો પણ જુદા હોય, એટલે બહુ અગત્યનો મુદ્દો નીટમાં વારે ઘડે પૂછાય છે કે ડીઓક્સિરિબોઝ જે છે એમાં એક ઓક્સિજન ઓછો હોય. ડીઓક્સિરિબોઝની ખાસિયત એ છે
કે સાહેબ ડિઓક્સી રિબોઝ જે છે એમાં બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન કેવો, તો કે સાહેબ બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો હોય. તો હવે તમને એક ખબર પડી ગઈ શું, તો કે સાહેબ ડિઓક્સી રિબોઝના બંધારણમાં એક ઓક્સિજન ઓછો હોય બીજા કાર્બન ઉપર, એટલે હવે રિબોઝ અને ડિઓક્સી રિબોઝમાં મેજર ડિફરન્સ ઉભો થઈ ગયો, બંનેમાં બહુ મોટો તફાવત ઉભો થઈ ગયો. શું તફાવત ઉભો થયો, તો કે સાહેબ રિબોઝનું સૂત્ર ઉપર લખેલું છે પ્રમાણે કે સાહેબ C5H10O5, તો ડિઓક્સી રિબોઝનું સૂત્ર શું, તો કે સાહેબ C5H10O એક ઓક્સિજન ઓછો એટલે O4 બને. ઓકે, તો આને એક ઓક્સિજન ઓછો કરી નાખેલો છે, ડી એટલે દૂર કરવું, તો આનું નામ હવે ઓક્સી એટલે ઓક્સિજન, તો આનું નામ ડિઓક્સી રિબોઝ બની જાય. ઓકે, બંનેનું એટલું જ મહત્વ છે, બંને સરખરાઓ બહુ જ અગત્યની છે, આના વગર તો સજીવ શરીરનું બંધારણ જ ના બને. કેમ, તો કે સાહેબ આ જે સરખરા છે કઈ, અમારો રિબોઝ સરખરા જે છે એ આપણું RNA કે જે કોષ કેન્દ્રની અંદર આવેલું હોય, કોષરસમાં આવેલું હોય, એના બંધારણની મૂળભૂત સરખરા કહેવાય. RNAના બંધારણમાં રિબોઝ સરખરાઓ આવેલી હોય, જ્યારે ડિઓક્સી રિબોઝ જે છે એના બંધારણમાં, તો કદાચ એનું જે બંધારણ છે એની અંદર, બરોબર છે, એટલે કે DNAના બંધારણની અંદર ડિઓક્સી રિબોઝ સરખરા આવેલી હોય. DNA તો કે સાહેબ એ વારસાગત લક્ષણો માટે જવાબદાર છે, બરોબર છે. DNA કે માતા પિતાના જે લક્ષણો છે એ એની સંતતિમાં ઉતરી આવે એના માટે જવાબદાર માટે, અને આનુવંશિક દ્રવ્ય જનીનિક દ્રવ્ય પણ કહેવાય RNA. તો કે સાહેબ આપણા શરીરમાં જેટલા પણ પ્રોટીન બને છે એ પ્રોટીન બનાવવાનું કામ આનું છે. રિબ્યુલોઝ, તો એનું સૂત્ર તો બહુ સહેલું છે, આવડી જાય કે સાહેબ રિબ્યુલોઝ એ પણ બહુ અગત્યની શર્કરા છે. બેટા યાદ કરો, અમે પ્રોટીન ભણાવેલું છે અને પ્રોટીનનું જૈવિક મહત્વ ભણાવેલું. પ્રોટીનની જે જૈવિક અગત્યતા હતી, એ જૈવિક અગત્યતામાં તમે સમજાતા કે આખા જીવાવરણમાં સૌથી વધારે જો કોઈ પ્રોટીન આવેલું હોય તે પ્રોટીનનું નામ છે રુબિસ. આખું નામ આપણે ગઈ વખત આપેલું, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેસ ઓક્સિજિનેસ, નામ જ છે શરૂઆત રિબ્યુલોઝ. એટલે તમને ખબર પડી ગઈ કે સાહેબ રુબિસ કોના બંધારણની અંદર રિબ્યુલોઝ શર્કરા આવેલી હોય, આ ઉત્સેચક એવો છે કે જેના બંધારણમાં આ શર્કરા હોય, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, અને એના વડે જ પૃથ્વી ઉપર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા રહેતી. તમને ખબર પડી ગઈ કે સાહેબ શર્કરાઓ કેટલી અગત્યની છે, એનું રાસાયણિક બંધારણ કેટલું અગત્યનું છે. તો મેં એક સરસ મજાની તમને કઈ શર્કરા શીખવાડી, પેન્ટોઝ. આવી જ એક સરસ મજાની શર્કરા છે, શું છે, તો કે સાહેબ આવી જ એક શર્કરા છે એને હવે આપણે શું કહીએ, તો હું અહીંયા જ થોડોક ફેરફાર કરી દઉં છું જેથી કરીને તમને પણ સમજવામાં મજા આવશે, બરોબર છે. તો અહીંયા આ જે શર્કરા છે, બરોબર છે, એને આપણે નામ આપી, આપણા માટે મેં બોર્ડ ઉપર લખેલું છે કે આપણા માટે જો અગત્યની શર્કરાઓ હોય તો એ ત્રણ જ છે. કઈ છે, સજીવ શરીર માટે ત્રણ જ અગત્યની છે, ક્રાયોસ્પિન્ડલ અને હેક્સોઝ, મેં તમને બે સમજાવી, અને ત્રીજી બહુ અગત્યની શર્કરા જેનું નામ અહીંયા લખું, તો આને આપણે શું કહીએ, તો કે સાહેબ આને પેન્ટોઝ કહેવાય, બરોબર, જેનું સૂત્ર C5H10O5 છે. આ એનું શું છે, તો કે સાહેબ આ એનું રાસાયણિક સૂત્ર છે C5H10O5. તો હવે ફરી પાછા જેમ અગાઉ જેના પ્રકાર આપણે આપ્યા, તો કે સાહેબ બે સમૂહ હોય જ, કાં તો આલ્ડિહાઇડ હોય, તો જો આલ્ડિહાઇડ હોય તો આલ્ડો, સોરી, બરોબર, સોરી, હમણાં જ આપણે આ તો ભણાવી નાખીએ, બરોબર છે, સોરી. તો અહીંયા આપણે જે ભણી રહ્યા છીએ એ કઈ છે, તો કે સાહેબ એ હેક્સોઝ છે, સોરી, કઈ છે, પેન્ટોઝ તો પ્રકાર પૂરો કર્યો. તો હવે જે શર્કરા આપણા માટે અગત્યની છે એનું મેં નામ લખ્યું, તો આને આપણે હેક્સોઝ કહીએ. હેક્ઝા એટલે 6, જો કાર્બન પરમાણુની સંખ્યા 6 હોય તો હવે એનું સૂત્ર શું બની ગયું, તો કે સાહેબ એનું સૂત્ર C6H12O6 બની ગયું. તો એ જ રીતે અહીંયાના પ્રકાર પણ, તો બે પ્રકાર, તો કે સાહેબ આલ્ડો હેક્સોઝ, અને બીજો પ્રકાર, તો કે સાહેબ કીટો હેક્સોઝ, બરોબર છે. કેટલા પ્રકાર આપે, તો કે બે પ્રકાર આપે, એક પ્રકાર તો કે આલ્ડો હેક્સોઝ, બીજો પ્રકાર તો કે સાહેબ કીટો હેક્સોઝ. આલ્ડો અને કીટો હેક્સોઝ આ બંને એક પ્રકારની શું છે, તો કે સાહેબ એક પ્રકારની, બરોબર છે, હેક્ઝોઝ શર્કરાઓ છે. હવે જો આપણે એનું ઉદાહરણ આપીએ, તો ઉદાહરણની અંદર, બરોબર છે, હું અહીંયા જ થોડોક ફેરફાર કરી દઉં એટલે તમને થોડો ખ્યાલ આવી જાય અને તમે એને પણ આ રીતે સરસ મજાની સમજી શકો છો. તો બોર્ડ ઉપર જુઓ એટલે તમારું કામ સરસ થઈ જાય અને તમને પણ આવડી જાય. ઓકે, ચલો, બધાનું ધ્યાન અહીંયા, અને અહીંયા હું એને ભૂસી નાખું તો જ મજા આવશે તમને,
અને તમે પણ મારી સાથે સાથે વિડીયોમાં તમે જાતે સૂત્ર બનાવશો, તમે મને વિડીયોમાં એવું કહેશો સાહેબ ઉભા રહી જાઓ અમે બનાવી દઈએ, બરાબર છે? પણ આપણે બંને બનાવી, ચલો બોર્ડ ઉપર. તો કે સાહેબ આલ્ટો એક્ઝોસ્ટ ફરી પાછા આવા કેટલા પ્રકાર? તો કે સાહેબ બે પ્રકાર, બે ઉદાહરણ આપણે એના આપી, બે ઉદાહરણ. એક તો કે સાહેબ એક કયું છે? તો ગ્લુકોઝ છે. બીજું એક ઉદાહરણ આપીએ તો કે સાહેબ એને શું? તો એને ગેલેક્ટોઝ કહેવાય. અને ત્રીજું ઉદાહરણ જે છે એને આપણે ફ્રક્ટોઝ અથવા તો ફ્રુક્ટોઝ તરીકે પણ ઓળખીએ. તો બેટા કેટલા ઉદાહરણ આપ્યા આપણે એક્ઝોસ્ટ શર્કરાના? તો કે સાહેબ એક્ઝોસ્ટ શર્કરાના ત્રણ ઉદાહરણ મેં આપ્યા. કયા કયા ત્રણ ઉદાહરણ આપ્યા? તો કે સાહેબ ગ્લુકોઝ છે, ગેલેક્ટોઝ છે અને ફ્રુક્ટોઝ છે. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ એ ત્રણે એના ઉદાહરણ છે. હવે આપણે એનું બંધારણીય સૂત્ર બનાવીએ. રાસાયણિક સૂત્ર આપણી પાસે અવેલેબલ છે. શું? તો કે સાહેબ C6H12O6 છે. પછી તો કે સાહેબ એનું જે બંધારણીય સૂત્ર છે, બંધારણીય સૂત્ર કયું? તો કે સાહેબ ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ. તો કે સાહેબ એનું બંધારણીય સૂત્ર જો બનાવીએ તો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? 6 છે. તો 1, 2, 3, 4, 5 અને 6. રેડી? તમે પહેલું સ્ટેપ, મારું સ્ટેપ તમે યાદ રાખો એટલે તમારું કામ ઈઝી થઈ જાય. અહીંયા પણ ફરી પાછું 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા પણ 1, 2, 3, 4, 5 અને 6. રેડી? પહેલું સ્ટેપ કે સાહેબ કાર્બન પરમાણુને ઊભી અરોણમાં ગોઠવી દઈએ. હવે બીજા સ્ટેપમાં શું કરીએ છીએ આપણે? તો કે સાહેબ બંને જે સમૂહો છે એમને પોતપોતાની સરખામણી કરી દીધું. સાહેબ આ બંને કઈ છે? સાહેબ આ આલ્ડો છે. આલ્ડો તો કે સાહેબ પહેલા કાર્બન ઉપર હંમેશા આલ્ડિહાઇડ સમૂહ અને બીજા કાર્બન ઉપર હંમેશા કીટોન સમૂહ મૂકી દઈએ. તો બીજું સ્ટેપ પૂરું થઈ ગયું બહુ જ ઝડપથી. ત્રીજું સ્ટેપ તો કે સાહેબ છેડાના જે કાર્બન છે એ કાર્બન ઉપર તમે શું કરો? તો કે સાહેબ H2OH ગોઠવી દઈએ. તો આ છેડો આની પાસે એક જ છેડો તો કે CH2OH, અહીંયા પણ H2OH તો CH2OH, પણ આની પાસે બે છેડા છે. તો ઉપર CH2OH, અહીંયા પણ CH2OH. ચલો ક્લિયર? મારો પહેલા સ્ટેપ પૂરો થઈ ગયા ત્રણ. હવે બહુ અગત્યનું, બહુ અગત્યનું કયું? તો કે સાહેબ બહુ અગત્યનું એ છે કે બાકી વધેલા બધા કાર્બન જે છે એમાં ડાબી બાજુ H અને જમણી બાજુએ OH મૂકી દઈએ. માટે જ થોડી વાર પહેલા આપણે સમજૂતી આપેલી છે કે કાર્બોદિત એ બીજા બધા કંઈ નહીં પરંતુ પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ છે. કારણ કે એમના બંધારણમાં એક કરતાં વધુ વખત OH રિપીટ થાય છે. તો અહીંયા બરાબર શું કરીએ? તો કે સાહેબ બીજા કાર્બન ઉપર બરાબર જોતા જાઓ, બરાબર છે? અહીંયા OH, અહીંયા પણ OH, ઓકે, અહીંયા પણ OH જોતા જાઓ, બરાબર છે? તમે ગોઠવતા જાઓ એટલે તમારું કામ ઇઝી થઈ જાય, બરાબર? તો અહીંયા પણ OH, ઓકે, બરાબર, અહીંયા પણ OH, અહીંયા પણ OH. રેડી? તમે જુઓ કે કેટલી વખત દરેકની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ આવે છે એટલે આપણે એને શું કહીએ છીએ? તો આલ્કોહોલ આવે છે, તો પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ કહેવાય. બાકી વધેલા બધા કાર્બન ઉપર આપણે કહ્યું છે એ પ્રમાણે કે સાહેબ ડાબી બાજુએ એચ અને જમણી બાજુ OH. ફરક એટલો યાદ રાખવાનો છે કે હેક્ઝોસ શર્કરામાં ત્રીજા કાર્બન ઉપર શું થયેલું હોય? તો કે સાહેબ ત્રીજા કાર્બન ઉપર છે ને ફેરબદલી થયેલી હોય. OH ડાબી બાજુ આવશે અને H જમણી બાજુ આવશે. અહીંયા પણ OH ડાબી બાજુ આવશે અને H જમણી બાજુ આવશે. ચલો રેડી? તો આ તમારું શું બની ગયું? તો કે સાહેબ આ જે સ્ટ્રક્ચર બન્યું એને ગ્લુકોઝ કહેવાય, આ જે બન્યું એને ગેલેક્ટોઝ કહેવાય, અને અહીંયા જે બને છે બરોબર, અહીંયા જે બને છે ત્રીજા ઉપર ડાબી બાજુ OH અને અહીંયા એચ, બાકી બધું સેમ, એટલે આને શું નામ આપો? તો કે સાહેબ આને ફ્રુક્ટોઝ કહેવાય, બરોબર? તમે જોશો એટલે તમને એવું લાગશે કે સાહેબ તમે તો બંને આલ્ડો એક્ઝોસ સરખી જ દોરી છે. તો પછી નામ તો જુદા જુદા રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. ગ્લુકોઝ ગેલેક્ટોઝના બંધારણમાં કોઈ જગ્યાએ તફાવત દેખાય છે કે ના સાહેબ? બંને જગ્યાએ એક સરખું છે, CHO, CHO, HOH, HOH, OH, HOH. તફાવત શું છે? તો સાહેબ તફાવત ગ્લુકોઝ અને ગેલેક્ટોઝની અંદર જે મોટો તફાવત છે એ મોટો તફાવત ચોથા કાર્બનનો છે. ચોથા કાર્બન ઉપર OH જે છે ગેલેક્ટોઝના બંધારણમાં જમણી બાજુને બદલે ડાબી બાજુએ આવેલો હોય, એટલે હવે તમે અહીંયા એવું કહી શકો કે સાહેબ ચોથો કાર્બન જે છે એ ચોથા કાર્બન ઉપર OH અને H ની જે ગોઠવણી છે એને આધારે આપણે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝને ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ત્રણ પ્રકારની મસ્ત હેક્ઝોસ સરખાવ શીખવાડી, બિલકુલ સરળ અને આવડી જાય એવી છે. હેક્ઝોસ તો કે સાહેબ હેક્ઝોસનું પહેલું ઉદાહરણ આલ્ડો એક્ઝોસ, તો ગ્લુકોઝ
ग्लूकोज अपने जाणीए छे ए प्रमाणे शक्तिनो स्रोत छे बराबर छे आपणे शक्ति पूरी पाड़े छे गैलेक्टोज तो गैलेक्टोज ए आपणे खास करीने दूधनुं पाचन करवामां आवे त्यारे दूधनी अंदर लेक्टोज शर्करा आवेली होय एटले एमांथी आपणे ग्लूकोज अने गैलेक्टोज मळे छे तो आ दूधना दूधमां रहेली शर्करा कहेवाय अने फ्रुक्टोज तमे जेटला पण नेचरल फ्रूट जूस पीवो छो फळોના જે રસ છે પછી એ કોઈ પણ હોય શેરડી હોય કે બરોબર છે કોઈ પણ ફળનો રસ જે છે એ તમને ફ્રુક્ટોઝ પૂરા પાડવાનું કામ કરે નેચરલ ફ્રૂટ જ્યુસ બરોબર તો આ બધા જ હેક્ઝોસ એ સજીવ શરીર માટે એવું કહી શકાય કે સાહેબ સજીવ શરીર માટે શક્તિ પ્રદાન કરવાનું કામ કરે છે શક્તિ આપવાનું કામ કરે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં મેં તમને બહુ સરસ મજાની સમજૂતી આપી ઓકે તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ આવતા લેક્ચરમાં આપણે સરસ મજાની ડાયસેકેરેટની સમજૂતી અને પછીના લેક્ચરમાં પોલીસેકેરેટ ભણીશું ઓકે ગુડ બાય